वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। नमस्ते विद्यार्थी मित्रों, હું મિનલ મેડમ પ્રણવ સેવા સંસ્થામાં આપનું સ્વાગત કરું છું। આજે આપણે ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાન એકમ 10 પૃથ્વીના આવરણનો અભ્યાસ કરીશું। વિદ્યાર્થી મિત્રો, સૌર પરિવારમાં આપણી પૃથ્વી અજોડ છે। એટલે કે વિદ્યાર્થી મિત્રો, સૌર પરિવાર એટલે કે સૂર્યમંડળમાં આપણી પૃથ્વી અજોડ છે। એટલે કે પૃથ્વી એકમાત્ર ગ્રહ છે કે જેને અનુકૂળ તાપમાન, પાણી, હવા અને જીવન મળ્યું છે, જે પૃથ્વીને મળેલ અમૂલ્ય ભેટ છે। બીજા ગ્રહો પર હજુ પાણી અને ઓક્સિજન પૂરતા પ્રમાણમાં હોવાના પુરાવા મળ્યા નથી। વિદ્યાર્થી મિત્રો, બીજા જે ગ્રહો છે તેના પર હજુ પણ પાણી અને ઓક્સિજન હોવાના પુરાવા મળ્યા નથી। સામાન્ય રીતે આપણે જાણીએ છીએ કે પૃથ્વી તેના ઉદ્ભવ સમયે અગન ગોળા સ્વરૂપે હતી। આપણે જાણીએ છીએ વિદ્યાર્થી મિત્રો કે પૃથ્વી તેના ઉદ્ભવ સમયે અગનગોળા એટલે કે અગ્નિના ગોળા રૂપે હતી। આ અગનગોળો ધીરે ધીરે ઠંડો પડતા કેટલાક તત્વોનું ક્રમશઃ પ્રવાહી અને ઘન સ્વરૂપમાં રૂપાંતર થયું। આમ પૃથ્વી આસપાસ વાયુઓનું તથા પૃથ્વીની સપાટી પર ખડકો અને માટીનું આવરણ અસ્તિત્વમાં આવ્યું। આ આવરણના વિશાળ ખાડાઓમાં પાણી ભરાતા મહાસાગરો બન્યા। આમ પૃથ્વીનું ચોક્કસ સ્વરૂપ રચાયું। પૃથ્વીના આવરણો, વિદ્યાર્થી મિત્રો, પૃથ્વીના મુખ્ય 4 આવરણો છે। 1 મૃદાવરણ, 2 જલાવરણ, 3 વાતાવરણ, 4 જીવાવરણ। વિદ્યાર્થી મિત્રો, પૃથ્વીના કેટલા આવરણો છે? તો પૃથ્વીના મુખ્ય 4 આવરણો છે, મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ અને જીવાવરણ। તો આપણે સૌપ્રથમ મૃદાવરણનો અભ્યાસ કરીશું। મૃદાવરણ, પૃથ્વી ઉપરનો પોપડો સામાન્ય રીતે માટી અને ઘન પદાર્થોનો બનેલો છે। વિદ્યાર્થી મિત્રો, પૃથ્વી ઉપરનો પોપડો સામાન્ય રીતે શાનો બનેલો છે? તો માટી અને ઘન પદાર્થોનો બનેલો છે। મૃદા શબ્દનો અર્થ માટી થાય છે, તેથી પોપડાના ઉપલા ભાગને મૃદાવરણ કહેવામાં આવે છે। આ આવરણ ખડકો અને ઘન પદાર્થોનું બનેલું હોવાથી તેને ખડકાવરણ કે ઘનાવરણ તરીકે પણ ઓળખવામાં આવે છે। વિદ્યાર્થી મિત્રો, મૃદાવરણને ખડકાવરણ કે ઘનાવરણ તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે તે ખડકો અને ઘન પદાર્થોનું બનેલું છે, તેથી તેને ખડકાવરણ કે ઘનાવરણ તરીકે પણ ઓળખવામાં આવે છે। મૃદાવરણનો વિસ્તાર અને બંધારણ, પૃથ્વીનો ઉપરનો પોપડો લગભગ 64 કિલોમીટરથી 100 કિલોમીટર જેટલો જાડો છે। વિદ્યાર્થી મિત્રો, પૃથ્વીનો જે ઉપરનો પોપડો છે લગભગ 64 કિલોમીટરથી 100 કિલોમીટર જેટલો જાડો છે। તેમાં મુખ્યત્વે એલ્યુમિનિયમ અને સિલિકા જેવા હલકા તત્વો રહેલા છે। વિદ્યાર્થી મિત્રો, આ જે પોપડો છે એમાં મુખ્યત્વે એલ્યુમિનિયમ અને સિલિકા એટલે કે રેતી જેવા હલકા તત્વો રહેલા છે। ઊંડા સમુદ્રોમાં આ પોપડો પાતળો હોય છે। પૃથ્વી સપાટીનો આશરે 29% ભાગ મૃદાવરણે રોકેલો છે। વિદ્યાર્થી મિત્રો, પૃથ્વી સપાટીનો કેટલો ભાગ મૃદાવરણે રોકેલો છે? તો પૃથ્વી સપાટીનો આશરે 29% ભાગ મૃદાવરણે રોકેલો છે, એટલે કે 29% ભાગમાં જમીન આવેલી છે। આ ભાગ પર પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાનો વગેરે આવેલા છે। મૃદાવરણની સપાટીથી જેમ જેમ ઊંડે જઈએ તેમ તેમ તાપમાનમાં વધારો થતો જાય છે। સામાન્ય રીતે દર 1 કિલોમીટરની ઊંડાઈએ જતાં આશરે 30 સેલ્સિયસ તાપમાનનો વધારો થાય છે। આમ અહીં વધારે ગરમીને કારણે અંદરના ખડકો પણ પીગળી જઈ અર્ધપ્રવાહી ઘટ્ટ સ્વરૂપમાં
ફેરવાઈ જાય છે. આ ખડકોના પીગળેલા દ્રવ્યને મેઘમાં કહે છે. ખડકોના પીગળેલા દ્રવ્યને મેઘમાં કહેવામાં આવે છે, જેમાં કેટલાક વાયુઓની હાજરી હોય છે. અહીં ઉપરના ખડકોનું દબાણ ખૂબ જ વધારે હોય છે. આમ દબાણ અને ગરમી જેવા પરસ્પર વિરોધી બળો વચ્ચે સમતુલા જળવાય છે, એટલે જ પૃથ્વીનો પોપડો ફાટી જતો નથી. મૃદાવરણનો જીવાવરણ અને વનસ્પતિ જીવન સાથે ગાઢ સંબંધ છે. વિદ્યાર્થી મિત્રો, મૃદાવરણનો જીવાવરણ અને વનસ્પતિ જીવન સાથે ગાઢ એટલે કે મહત્ત્વનો સંબંધ છે. આપણા ઘર, પાણી, ખેતી, ઉદ્યોગો બધું જ આ મૃદાવરણ સાથે સંબંધ ધરાવે છે. વિદ્યાર્થી મિત્રો, આપણા ઘર, પાણી, ખેતી, ઉદ્યોગો આ બધું જ શાના સાથે સંબંધ ધરાવે છે? તો મૃદાવરણ સાથે સંબંધ ધરાવે છે. મૃદાવરણમાંથી ખનિજો અને ખનિજ તેલ મળે છે. ખેતી કરી વિવિધ પાકોનું ઉત્પાદન મેળવીએ છીએ. મેદાન પ્રદેશોમાં વિવિધ ઉદ્યોગ ધંધા અને બીજી આર્થિક પ્રવૃત્તિઓ કરીએ છીએ. પર્વત પ્રદેશોમાં આવેલા જંગલો પણ મૃદાવરણને જ આભારી છે. ટૂંકમાં એમ કહી શકાય કે આહારથી માંડીને આવાસ અને આપણા અસ્તિત્વનો પાયો એટલે જ મૃદાવરણ. આમ મૃદાવરણ એ ખૂબ જ ઉપયોગી છે. જલાવરણ. પૃથ્વી સપાટી પર ભૂમિ પ્રદેશ કરતાં પાણીના વિસ્તારનું પ્રમાણ વધારે છે. વિદ્યાર્થી મિત્રો, પૃથ્વી સપાટી પર ભૂમિ પ્રદેશ કરતાં શાનું પ્રમાણ વધારે છે? તો પાણીનું પ્રમાણ વધારે છે. પૃથ્વી સપાટીનો જે વિસ્તાર પાણીથી ઘેરાયેલો છે તેને જલાવરણ તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, જલાવરણ એટલે શું? તો પૃથ્વી સપાટીનો જે વિસ્તાર પાણીથી ઘેરાયેલો છે તેને જલાવરણ તરીકે ઓળખવામાં આવે છે. પૃથ્વી સપાટીનો લગભગ 71% જેટલો વિસ્તાર જલાવરણથી ઘેરાયેલ છે. પૃથ્વી સપાટીનો કેટલો ભાગ જલાવરણથી ઘેરાયેલ છે? તો પૃથ્વી સપાટીનો 71% જેટલો વિસ્તાર જલાવરણથી ઘેરાયેલો છે, જ્યારે 29% વિસ્તાર મૃદાવરણે રોકેલ છે. પૃથ્વી સપાટીનો આ વિસ્તાર એટલો વિશાળ છે કે એમાં ભૂમિખંડો પણ ટાપુ જેવા લાગે છે. પૃથ્વી પરના વિશાળ જળરાશિ ધરાવતા ભાગોને મહાસાગરો તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, પૃથ્વી પરના વિશાળ જળરાશિ ધરાવતા ભાગોને શું કહેવામાં આવે છે? તો પૃથ્વી પરના વિશાળ જળરાશિ ધરાવતા ભાગોને મહાસાગરો કહેવામાં આવે છે, જે ક્રમશઃ પેસિફિક, એટલાન્ટિક, હિન્દ અને આર્કટિક મહાસાગર તરીકે જાણીતા છે. વિદ્યાર્થી મિત્રો, કેટલા મહાસાગરો આવેલા છે? તો 4 મહાસાગર આવેલા છે. પેસિફિક મહાસાગર, એટલાન્ટિક મહાસાગર, હિન્દ મહાસાગર અને આર્કટિક મહાસાગર. પૃથ્વી પરના મહાસાગરો ખૂબ વિશાળ અને ઊંડા છે. વિદ્યાર્થી મિત્રો, પૃથ્વી પરના જે મહાસાગરો છે ખૂબ વિશાળ એટલે કે મોટા અને ઊંડા છે. તેના તળિયે 10 થી 11 કિમી જેટલી વિશાળ અને ઊંડી ખાઈઓ છે. મહાસાગરોના તળિયે પણ પૃથ્વી સપાટી જેવા ભૂમિ સ્વરૂપો આવેલા છે. પૃથ્વી પર જે પાણી છે તેમાંથી 97% સમુદ્રમાં રહેલું ખારું પાણી છે. પૃથ્વી પર જે પાણી છે એમાં 97% પાણી કેવું છે? તો 97% પાણી એ દરિયામાં રહેલું ખારું પાણી છે. બાકીના પાણીનો આશરે 25% ધ્રુવો પર તથા હિમાલય જેવા બીજા ઊંચા પર્વતો પર બરફરૂપે છે. જે પાણી પૃથ્વીના પેટાણમાં છે, સરોવરમાં અને નદીઓ રૂપે વહે છે તેનું પ્રમાણ ખૂબ જ ઓછું છે. પૃથ્વી પર રહેતા જીવો અને વનસ્પતિને પાણી વિના ચાલતું નથી. વિદ્યાર્થી મિત્રો, આપણને પણ એક દિવસ પાણી વિના ચાલી શકતું નથી. પાણી ખોરાક સાથે મળે કે હવામાંથી ભેજ રૂપે મળે. જલાવરણનું અસ્તિત્વ એટલે જ સજીવ સૃષ્ટિનું અસ્તિત્વ.
પૃથ્વી પરના વરસાદ માટેનો મોટા ભાગનો ભેજ સમુદ્રમાંથી આવે છે. સમુદ્રના તળિયે કિંમતી ખનિજોનો મોટો જથ્થો આવેલો છે. વિદ્યાર્થી મિત્રો, સમુદ્રના તળિયે કિંમતી ખનિજોનો મોટો જથ્થો આવેલો છે. પાણીમાંથી મીઠું મેળવીએ છીએ અને તેના તળિયે મેંગેનીઝ, લોખંડ, કલાઈ વગેરે ખનિજો આવેલા છે. સમુદ્ર પ્રોટીનયુક્ત આહારનો ભંડાર પણ છે. વિદ્યાર્થી મિત્રો, સમુદ્ર એ પ્રોટીનયુક્ત આહારનો ભંડાર પણ છે. સમુદ્રો કે મહાસાગરોના મોજા, પ્રવાહો અને ભરતીમાં પ્રચંડ શક્તિ રહેલી છે. સમુદ્રના મોજા, પ્રવાહો અને ભરતીમાં પ્રચંડ શક્તિ રહેલી છે. તેને નાથીને વિદ્યુત શક્તિ મેળવી શકાય છે. મહાસાગરો જળ પરિવહનના માર્ગો બન્યા છે. વિવિધ દેશોના વેપારમાં પણ જળમાર્ગો વધારે અનુકૂળ રહ્યા છે. વિદ્યાર્થી મિત્રો, એક દેશમાંથી બીજા દેશમાં આયાત નિકાસ કરવા માટે પણ જળમાર્ગો વધારે અનુકૂળ રહ્યા છે. વાતાવરણ. પૃથ્વીની ચારે બાજુ વીંટળાઈને આવેલા લગભગ 800 થી 1000 કિલોમીટરની ઊંચાઈ સુધીના વિવિધ વાયુઓના આવરણને વાતાવરણ કહેવામાં આવે છે. વાતાવરણ કોને કહેવામાં આવે છે? તો વિદ્યાર્થી મિત્રો, પૃથ્વીની ચારે બાજુ વીંટળાઈને આવેલા લગભગ 800 થી 1000 કિલોમીટરની ઊંચાઈ સુધીના વિવિધ વાયુઓના આવરણને વાતાવરણ કહેવામાં આવે છે. વાતાવરણને નરી આંખે જોઈ શકાતું નથી. વાતાવરણમાં વિવિધ વાયુઓ, પાણીની વરાળ, દૂરના રજકણો, ઉલ્કાકણ, ક્ષારકણ તથા સૂક્ષ્મ જીવજંતુઓ ભળેલા હોય છે. વાતાવરણ રંગ, ગંધ અને સ્વાદરહિત હોય છે. એટલે કે વાતાવરણમાં રંગ, ગંધ અને સ્વાદ હોતા નથી, તેમજ પારદર્શક હોય છે. વાતાવરણમાં વાયુ, પ્રવાહી અને ઘન તત્વોનો સમાવેશ થાય છે. તેમાં આવેલા વિવિધ વાયુઓમાં નાઇટ્રોજન, ઓક્સિજન, ઓર્ગોન, કાર્બન ડાયોક્સાઇડ, ઓઝોન વગેરે મુખ્ય છે. વાતાવરણમાં કયા કયા વાયુઓ આવેલા છે? તો વાતાવરણમાં નાઇટ્રોજન, ઓક્સિજન, આર્ગોન, કાર્બન ડાયોક્સાઇડ, ઓઝોન વગેરે મુખ્ય છે. પૃથ્વીની સપાટી નજીકનું વાતાવરણ ઘટ્ટ છે. પૃથ્વી સપાટી નજીકનું વાતાવરણ કેવું છે? તો ઘટ્ટ છે. જ્યારે પૃથ્વીની સપાટીથી ઊંચે જતાં વાયુઓનું પ્રમાણ ઘટતા હવા પાતળી થતી જણાય છે. વિદ્યાર્થી મિત્રો, આકૃતિ દ્વારા આપણે વાતાવરણમાં વાયુઓનું પ્રમાણ જોઈએ તો સૌથી વધુ વાતાવરણમાં વાયુઓનું પ્રમાણમાં નાઇટ્રોજન વાયુ 78.03% છે. ઓક્સિજનનું પ્રમાણ 20.99%, આર્ગોન 0.94%, કાર્બન ડાયોક્સાઇડ 0.03% અને અન્ય વાયુઓ 0.01% વાતાવરણમાં રહેલા છે. પૃથ્વીની સપાટીથી જેમ જેમ ઊંચે જઈએ તેમ વાતાવરણના મોટાભાગના વાયુઓનું પ્રમાણ ઘટતું જાય છે. વિદ્યાર્થી મિત્રો, પૃથ્વીની સપાટીથી જેમ જેમ ઊંચે જઈએ તેમ વાતાવરણના મોટાભાગના વાયુઓનું પ્રમાણ કેવું થતું જાય છે? તો ઘટતું જાય છે. કાર્બન ડાયોક્સાઇડ વાયુ ભારે હોવાથી હવાના નીચલા સ્તરમાં તે વધારે પ્રમાણમાં જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, કાર્બન ડાયોક્સાઇડ વાયુ એ ભારે હોવાથી હવાના નીચલા સ્તરમાં તે વધારે પ્રમાણમાં જોવા મળે છે અને ઉપર જતાં ઓછો થઈ જાય છે. કાર્બન ડાયોક્સાઇડ આશરે 20 કિલોમીટરની ઊંચાઈ પછી, ઓક્સિજન આશરે 110 કિમીની ઊંચાઈ પછી અને નાઇટ્રોજન આશરે 130 કિમીની ઊંચાઈ પછી ઓછો થતો જાય છે. ખૂબ ઊંચાઈએ જતાં માત્ર હાઇડ્રોજન અને હિલિયમ જેવા હલકા વાયુઓ હોય છે. વિદ્યાર્થી મિત્રો, આકૃતિમાં જોઈએ કે 0 કિમી એટલે કે પૃથ્વી સપાટીથી 20 કિલોમીટર સુધી કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ હોય છે. ત્યાંથી ઉપર જતાં આ વાયુનું પ્રમાણ ઓછું થતું જાય છે. પૃથ્વી સપાટીથી 110 કિમી સુધી ઓક્સિજન વાયુનું પ્રમાણ હોય છે.
ત્યાંથી ઉપર જતાં ઓક્સિજન વાયુનું પ્રમાણ ઓછું થતું જાય છે. પૃથ્વી સપાટીથી 130 કિલોમીટર સુધી નાઇટ્રોજન વાયુનું પ્રમાણ જોવા મળે છે. ત્યારબાદ ઊંચાઈએ જતાં આ વાયુનું પ્રમાણ ઓછું થતું જોવા મળે છે. વાતાવરણમાં ઓઝોન વાયુનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે. આ વાયુ સૂર્યના જલદ પારજાંબલી કિરણોનું શોષણ કરી પૃથ્વીને સૂર્યની પ્રચંડ ગરમીથી બચાવે છે. આ વાયુ મુખ્યત્વે વહેલી સવારે ખુલ્લા મેદાનમાં અને સમુદ્ર કિનારાની હવામાં વધારે પ્રમાણમાં જોવા મળે છે. આ જે ઓઝોન વાયુ છે એ વહેલી સવારે ખુલ્લા મેદાનમાં અને સમુદ્ર કિનારાની હવામાં વધારે પ્રમાણમાં જોવા મળે છે. વળી ઓઝોન વાયુ સ્વાસ્થ્યવર્ધક હોવાથી લોકો આવા સ્થળે વહેલી સવારમાં ચાલવા માટે જાય છે. ઓઝોન વાયુ એ સ્વાસ્થ્ય માટે સારો હોવાથી લોકો આવા સ્થળે વહેલી સવારમાં ચાલવા માટે જાય છે. વાતાવરણમાં રહેલા વિવિધ રજકણોને લીધે પૃથ્વી પર સૂર્યપ્રકાશ ફેલાતો જોવા મળે છે. તેનાથી એકાએક અંધારું કે અજવાળું થતું નથી. સૂર્યોદય પહેલાં ઉષાકાળ અને સૂર્યાસ્ત પછી સંધ્યાકાળના આકાશી રંગો આ રજકણોને આભારી છે. વિદ્યાર્થી મિત્રો, તમે પણ સૂર્યોદય પહેલાં અને સૂર્યાસ્ત પછી આકાશ રંગબેરંગી જોયું હશે. રજકણો દ્વારા પ્રકાશના કિરણોનું પરાવર્તન થાય છે અને આપણને સૂર્યપ્રકાશ મળે છે. વાતાવરણના માધ્યમથી અવાજ સાંભળી શકાય છે. વિદ્યાર્થી મિત્રો, વાતાવરણના માધ્યમથી જ અવાજ સાંભળી શકાય છે. અવાજ અને પ્રકાશના મોજા વાતાવરણમાં પરાવર્તન પામી પૃથ્વી સપાટી તરફ પાછા ફરે છે. તેથી જ રેડિયો અને દૂરદર્શનના પ્રસારણ શક્ય બને છે. વાતાવરણ સાથેના ઘર્ષણ ઉલ્કા જેવા અવકાશી પદાર્થો સળગી ઉઠી નાશ પામે છે. વાતાવરણ સાથેના ઘર્ષણથી ઉલ્કા જેવા અવકાશી પદાર્થો સળગી ઉઠીને નાશ પામે છે. આમ વાતાવરણ પૃથ્વી માટે કુદરતી ઢાલની ગરજ સારે છે. જીવાવરણ, મૃદાવરણ, વાતાવરણ અને જલાવરણના જે ભાગમાં જીવસૃષ્ટિ વ્યાપેલ છે તેને જીવાવરણ કહેવામાં આવે છે. સૌર પરિવારમાં પૃથ્વી જ એક એવો ગ્રહ છે જેને જીવાવરણ મળ્યું છે. વિદ્યાર્થી મિત્રો, સૌર પરિવારમાં માત્ર પૃથ્વી જ એક એવો ગ્રહ છે જેને જીવાવરણ મળ્યું છે. જીવાવરણમાં વિવિધ પ્રકારની જીવસૃષ્ટિનો સમાવેશ થાય છે. આ જીવસૃષ્ટિમાં માનવ તેમજ વનસ્પતિ અને પ્રાણીઓ જીવજંતુઓનો સમાવેશ થાય છે. પૃથ્વી પરના સજીવો ખોરાક જીવાવરણમાંથી મેળવે છે. જીવાવરણના સજીવો માનવ જગતને વૈવિધ્યપૂર્ણ ખોરાક અને કાચો માલ પૂરો પાડે છે. આમ માનવ જીવનના અસ્તિત્વ અને નિર્વાહનો આધાર જીવાવરણ છે. માનવ પ્રવૃત્તિઓની અસર. જીવાવરણ પર માનવ પ્રવૃત્તિઓની કેવી અસર થાય છે? તો જીવાવરણ મોટે ભાગે સંતુલિત સ્થિતિમાં છે, પરંતુ માનવીય વિક્ષેપ જ્યારે સંતુલિત તંત્રમાં ખલેલ પહોંચાડે છે ત્યારે ઘણી મુશ્કેલીઓ ઊભી થાય છે. પર્યાવરણનું શોષણ કરી કરાતા વિકાસને પરિણામે કુદરતી પોષણ કડી જોખમાય છે. આવી સ્થિતિ માનવ અને પર્યાવરણ માટે હાનિકારક છે. વિદ્યાર્થી મિત્રો, આવી જે સ્થિતિ છે માનવી અને પર્યાવરણ માટે હાનિકારક છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો એકમ 10 પૂરો થાય છે. આભાર.